બોટાદના આરાધના સંકુલ કોવિડ રૂમ 19 હોસ્પિટલ ખાતે બીજા ઓક્સિજન પ્લાન્ટનું સંતોના હસ્તે શુભારંભ કરાવતા ઉર્જામંત્રી બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠને જિલ્લા વહીવટી તંત્ર સહિતના કોરોના વોરિયર્સોને બિરદાવ્યા. બોટાદ સમઢિયાળા ખાતે આવેલ આરાધના સંકુલના કોવિડ રૂમ 19 હોસ્પિટલમાં આજરોજ બીજો ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે કરવામાં આવ્યું. આ શુભારંભ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી સાંધુ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ જિગ્નેશભાઈ બોળિયા, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, આરાધના સંકુલના સંચાલક દિલીપભાઈ સાબવા, આરોગ્ય અધિકારી પરમારભાઈ રાવલભાઈ તેમજ નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. આ બીજા ઓક્સિજન પ્લાન્ટના શુભારંભ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઈશ્વરને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે ભગવાન કરે કે કોરોનાની ત્રીજી લહેર ના આવે, પરંતુ સાવચેતીના ભાગરૂપે અગમચેતી દાખવી વિતેલા સમયમાં ઓક્સિજનને લઈને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે તેવી પરિસ્થિતિનો ફરીવાર સામનો ના કરવો પડે તેવી આગમચેતી દાખવી ગુજરાતની પ્રથમ ડબલ ઓક્સિજન પ્લાન્ટની સુવિધાઓ બોટાદની આરાધના સંકુલ ખાતેની કોવિડ રૂમ 19 હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે. આ સાથે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની મહામારી સામેની આ લડાઈ સામે આગમચેતીરૂપ લેવાઈ રહેલી સરાહનીય કામગીરીને બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠને બિરદાવી હતી. રિપોર્ટ બાય રાજન ભાણા, સાથે ઉમરાણીયા સંદીપ અને કેમેરામેન બીજલ ભરવાડ. આજે સંતો દ્વારા, સંતોના આશીર્વાદ દ્વારા આપણે શુભારંભ કર્યો છે અને ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે બોટાદની અંદર કે જ્યાં બીજો પીએસએ પ્લાન્ટ ખાનગી ક્ષેત્રે આપણે આજથી અમલીકરણ કર્યું. ગયા કોરોનામાં 70 બેડની હતી, પછી ધીમે ધીમે વધારીને 170 કર્યા, આજે 300 બેડ ઓલરેડી અહીંયા નંખાઈ ગયા છે. 300 બેડની પાઇપિંગ નક્કી ગઈ છે અને 300ની વધારીને આવતા દિવસોમાં આપણે 500 કરવા જઈ રહ્યા છીએ. ઓક્સિજનની અછત ના પડે એના માટે પીએસએ પ્લાન્ટ અને નવા સિલિન્ડરો બી આપણે લીધા છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આની જરૂરિયાત ન થાય, પણ કદાચ થર્ડ વેવ આવે તો આપણે આ જગ્યાથી સારામાં સારી સુવિધા મળે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની મદદથી અહીંયા સ્ટાફની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટની કઈ કયા જરૂરિયાત છે એનું બી અત્યારથી જ આપણે પ્લાનિંગ કરીએ છીએ. એટલે આવતા દિવસમાં વેન્ટિલેટર સાથે હોસ્પિટલ ચલાવવા માગીએ છીએ, એટલે આરટીપીસીઆર ટેસ્ટ બી અહીંયા થાય, વેન્ટિલેટરની સુવિધા હોય એનાથી પેશન્ટને ભાવનગર કે રાજકોટ જવું ન પડે અને ડૉક્ટરો નિષ્ણાત ડૉક્ટરો બી મળે એ પ્રમાણેનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છે. સ્વાગત પ્રવચન દ્વારા આપણે આપણે જોરદાર તાલી વડે વધાવી લઈએ દેવો મારો જોડે પ્રાર્થના. કલેક્ટર સાહેબ જોરદાર સન્માન કરે, જોરદાર તાલી વડે તમને આપણે વધાવી. Thank you.
દિલીપભાઈ સાબાએ